અમદાવાદના વાડજમાં પશુપાલકના મૃત્યુ મુદ્દે મનપાએ ખુલાસો કર્યો છે. પરિવારના આક્ષેપ બાદ એએમસીએ ખુલાસો કર્યો. વાડજમાં વડીલનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયું છે. વધુમાં કહ્યું કે આ બાબતને પશુ પકડવાની કામગીરી સાથે કોઈ લેવા દેવા નથી. વાડજમાં પશુ પકડવાની કામગીરી થઈ રહી હતી અને વચ્ચે એક વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે અમદાવાદના વાડજમાં પશુપાલકના મૃત્યુ મુદ્દે મનપાએ ખુલાસો કર્યો છે. પરિવારે આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ એએમસીએ હવે એ ખુલાસો કર્યો છે કે વાડજમાં વડીલનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયું છે. આ બાબતને પશુ પકડવાની કામગીરી સાથે કોઈ લેવા દેવા નથી. અમદાવાદના વાડજમાં પશુપાલકનું મૃત્યુ થયું હતું અને આ મુદ્દે મનપાએ ખુલાસો કર્યો છે. તો આ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, અમદાવાદના વાડજમાં પશુપાલકના મૃત્યુ મુદ્દે મનપાનો ખુલાસો, શું વિગતો દીપક? જે પ્રકારે અમદાવાદની વાડજ માલધારી સોસાયટી હતી ત્યાં ઢોર પકડવા ગયા હતા ને જે પશુ માલક છે તેનું તે દરમિયાન હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હોવાનું આક્ષેપ જે છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતે કોર્પોરેશન જે છે તેના દ્વારા ક્યાંક ખુલાસો કરવામાં આવ્યો છે કે જે ઘટના બની છે તે હાર્ટ એટેકના કારણે થઈ છે, કોઈ ઘર્ષણના કારણે નથી થઈ. હજુ પણ આ બાબતે અમદાવાદ કોર્પોરેશન જે છે તે સત્તાવાર રીતે સાંજે પ્રેસ નોટ જાહેર કરશે અને તમામ હકીકત જે છે તે સામે આવશે. પરંતુ જે પ્રકારે અત્યારે માલધારીઓ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સીએનસીડી વિભાગની ભૂલને કારણે ક્યાંક તેમના દ્વારા જબરદસ્તી કરવામાં આવી પશુ પકડવા માટે થઈને આ ઘટના બનાવવાનો આક્ષેપ જે છે તે કરી રહ્યો છે અને ઉસ્માનપુરા જે કોર્પોરેશન કચેરી છે ત્યાં પણ તેમના દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. અંકુર જી બિલકુલ, દીપક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.